ગુડ મોર્નિંગ, આપની સાથે હું છું વિધાતા. સમાચારોની શરૂઆત કરીએ. ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે. 4-5 દિવસમાં ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતમાં ચમકારો અનુભવાશે ઠંડીનો. ઉલ્લેખનીય છે કે ધીરે ધીરે જ્યાં ઠંડી વધી રહી છે ત્યારે આવનારા 5 દિવસમાં ઠંડીનું જોર વધવાને લઈને હવામાન વિભાગે અનુમાન કર્યું છે. તો જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેની અસર હવે રાજ્ય પર વર્તાશે. ઉત્તર મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તો ગુજરાતમાં ઠંડીમાં વધારો થવાને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે. તો 4-5 દિવસમાં ઠંડીનું જોર વધશે, જ્યાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે અસર જોવા મળશે. રાજ્યવાસીઓ ઠંડીમાં ઠૂંઠાવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હવામાન વિભાગે આગામી 4-5 દિવસમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. આગામી 28-29 નવેમ્બરથી રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે. કડકડતી ઠંડીમાં ઠૂંઠવાવા રહેજો તૈયાર. ઉત્તર પશ્ચિમી દિશામાં શિયાળુ સિસ્ટમ સક્રિય. હિમાલયમાં છેલ્લા 24 કલાકથી ભારે હિમવર્ષા. આગામી સપ્તાહથી વધશે ઠંડીનું જોર. 28-29 નવેમ્બરથી પડશે હાડ થીજવતી ઠંડી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અનુભવાશે ઠંડીનો ચમકારો. દેશની ઉત્તર પશ્ચિમી દિશામાં શિયાળુ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. હિમાલયમાં છેલ્લા 24 કલાકથી ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે આગામી અઠવાડિયાના અંત સુધીમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિમાલયમાં 25 અને 26 નવેમ્બર સુધી સતત હિમવર્ષા રહેશે, જેના કારણે 28 નવેમ્બર સુધીમાં સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ જશે. સાથે જ હવામાન વિભાગનું કહેવું છે, દેશમાં માર્ચ મહિના સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પડશે કડકડતી ઠંડી. ડિસેમ્બરમાં ઉત્તર પશ્ચિમ મધ્ય ભારતમાં રહેશે ઠંડીનું જોર. ઈશાન રાજ્યોમાં સરેરાશ તાપમાન 1-3 ડિગ્રી રહેશે. 2019-20 બનશે ઠંડીનો નવો રેકોર્ડ. સતત 5 વર્ષથી સરેરાશ કરતા વધુ તાપમાન. ચાલુ વર્ષે ચોમાસું લાંબુ ચાલ્યું છે, જેની અસર ઠંડીની ઋતુ પર પણ જોવા મળશે. આ વર્ષે શિયાળો સામાન્ય કરતા વધારે લાંબો ચાલી શકે છે. ઠંડીમાં હિમાલયના દક્ષિણ હિસ્સામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંખ્યા વધી શકે છે, જેથી પહાડો પર હિમવર્ષા થઈ શકે છે અને મેદાની રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી. રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. વર્ગ 3ની ભરતીમાં લઘુત્તમ લાયકાતને નક્કી કરી દેવાઈ છે અને ભરતી માટે સ્નાતક કક્ષાની લઘુત્તમ લાયકાત મર્યાદા નક્કી કરવામાં આવી છે, જ્યાં વધુ 35 વર્ષની ઉંમર મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ગ 3ની ભરતીમાં લઘુત્તમ લાયકાતને નક્કી કરી દેવાઈ છે. આ સાથે જે પ્રકારે ઉંમરની લાયકાત છે તે પણ નક્કી કરવામાં આવી છે અને વધુમાં વધુ 35 વર્ષની ઉંમર મર્યાદા હવે નક્કી કરવામાં આવી છે. નારોલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. તો કાપડની ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં આવી ચૂકી છે. પીરણા પીપળજ રોડ પર આ ઘટના બની હતી. આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. તો ઘટના જે બની હતી પીરાડા પીપળજ રોડ પર ઘટના બની હતી, જ્યાં કાપડની ફેક્ટરી આવેલી છે. તે કાપડની ફેક્ટરી જે અચાનક આગમાં લપેટાઈ ગઈ હતી અને આ ઘટનામાં ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. જોકે હાલમાં આ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જે સમાચાર મળી રહ્યા છે તે અનુસાર તો આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. આજુબાજુના ડિપાર્ટમેન્ટમાં ફેલાય નહીં ને વધારે નુકસાન ના થાય એ બાબતની મહત્વતાને ધ્યાનમાં રાખીને ફાયર ફાઇટિંગ ચારે બાજુથી કરવામાં આવી રહ્યું છે. આગ સંપૂર્ણ કંટ્રોલમાં છે. રાજકોટમાં એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની. આમ એપાર્ટમેન્ટના 4th માળે આગ લાગી હતી. ઘરમાં આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. આગને કારણે ફસાયેલા 8થી વધુ લોકોને બચાવી લેવાયા છે. તો આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ આગના કારણે લોકો ભયભીત થઈ ઉઠ્યા હતા. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
નવસારીના શાક માર્કેટમાં આખલાનો આતંક જોવા મળ્યો. બે આખલાએ બાઇક ચાલકને અડફેટે લીધો હતો. બે આખલા બાકડી રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ. જાહેર રસ્તા પર ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે નવસારીમાં બે આખલાએ આતંક મચાવ્યો અને રસ્તા પર પસાર થતા વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો. જો કે અહીં જે બાઇક ચાલક હતો તે પસાર થઈ રહ્યો હતો અને આખલાએ અડફેટમાં લેતા આ બાઇક ચાલક નીચે પટકાયો હતો. તો ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. આખલા તોફાને ચડ્યા હતા અને દોડી રહ્યા હતા ત્યારે અચાનક બાઇક ચાલક જે અહીં બાઇક પાર્ક કરી રહ્યો હતો અને આખલાઓ દોડતા દોડતા બાઇક ચાલકને ટક્કરે લીધો હતો જેમાં બાઇક ચાલક નીચે પટકાયા હતા. તો નવસારીની આ ઘટના છે જ્યાં આખલાઓનો આતંક જોવા મળ્યો હતો. તોફાને ચડેલા આખલાઓ દોડી રહ્યા હતા ત્યારે તે જ સમય દરમિયાન એક બાઇક ચાલક ત્યાં આવે છે, બાઇક પાર્ક કરવા જાય છે અને તે જ દરમિયાન આખલા જે દોડી રહ્યા હતા ત્યાં બાઇક ચાલકને અથડાય છે, ટકરાય છે, જેના કારણે બાઇક ચાલક નીચે પટકાય છે. આખી ઘટના જે હતી સીસીટીવીમાં કેદ થઈ છે. દ્રશ્યો રાત્રિના લાગી રહ્યા છે. તો તોફાને ચડ્યા હતા આખલા, દોડી રહ્યા હતા રસ્તા પર અને તે જ સમયે બાઇક ચાલક તેમની અડફેટે આવ્યો હતો. સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ પાક વીમાના કોરા ફોર્મ પર ખેડૂતોની સહી મુદ્દે નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. ખેડૂત સંમેલનને સંબોધતા સંઘાણીએ ખેડૂતોને એવું ઉદાહરણ આપ્યું હતું કે કોઈ કોરા કાગળમાં સહી ન કરતા રાજુલા તાલુકાના બાબરિયાધાર ગામમાં અંદાજે 60 જેટલા ખેડૂતો પાસે વીમા કંપની કોરા ફોર્મ પર સહી કરાવી લીધી. તો સ્થાનિક યુવા મોરચાના પ્રમુખે આ અંગે દિલીપ સંઘાણીને જાણ કરી હતી. દિલીપ સંઘાણીએ સમગ્ર મામલે પહેલ કરીને ખેડૂતોને આમ કરતા અટકાવ્યા હતા. માત્ર મને ફોન ઉપર જે માહિતી આપી તે 60 ખેડૂતો ત્યારે હતા અને ગામ જાગૃત થયું એટલે મને વિશ્વાસ છે કે વધારે છે તો પણ ગામ આખું જાગૃત થઈ ગયું હતું અને એમને રોકી લીધા હતા, ફોર્મ પાછા લીધા, એની હાજરીમાં સુધારાવ્યા, એના ફોટા લીધા. આજે ફોટા મોબાઈલમાં આસાનીથી લેવાય છે એટલે વિશેષ માહિતી આવી નથી, પરંતુ મને ફોન પાછળથી આવ્યો હતો કે તમારા ફોન પછી આ બધાએ અમને સુધારી આપ્યું છે અને બાકી કોઈ તરફથી મને આવી ફરિયાદ મળી નથી. તો આ તરફ હાર્દિક પટેલે તકનો લાભ લઈ ભાજપમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી. આ ઉપરાંત ખેડૂતોની લડતમાં જોડાવા માટેની પણ અપીલ કરી હતી. અમે લોકો આક્ષેપ નથી કરતા, અમે વાસ્તવિકતા જણાવીએ છીએ અને અત્યાર સુધી જ્યારે અમે વાસ્તવિકતા જણાવતા તો સ્વાભાવિક રીતે લોકોને એવું લાગતું કે અમે ખોટું બોલીએ છીએ. આજે ભાજપના જ નેતાઓ કહે છે કે ખેડૂતો દુઃખી છે, ખેડૂતોને હેરાન કરવામાં આવે છે, કોરા પેપર ઉપર એમની સાઈનો લેવામાં આવે છે, તો એનો મતલબ સ્પષ્ટ થઈ ગયો કે ખેડૂતો દુઃખી છે અને ખેડૂતો માટે જે લડાઈ લડે છે કોંગ્રેસ બિલકુલ સાચી છે. ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓને સમાધાન કરવી એ સરકારની જવાબદારી છે. પણ દિલીપ સંઘાણીજીને અત્યારે જ યાદ આવ્યું દિલીપભાઈને, એ પહેલાં તો એમને કંઈ ખબર નથી. પુરુષોત્તમ રૂપાલા કૃષિમંત્રી હોવા છતાં પણ એમને ખબર નથી. આરસીભાઈને કંઈ ખબર નથી. એક વાત એટલી હકીકત છે કે ગુજરાતના ખેડૂતો દુઃખી છે. તો હાર્દિકના આ નિવેદન અંગે પણ દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપી શું કહ્યું આવો સાંભળીએ. હાર્દિકનું નામ ક્યારે મોઢે લેતો નથી. જ્યારે મારું નામ લઈને ભાજપમાંથી રાજીનામું આપવા દીધું ત્યારે સમગ્ર પાટીદાર સમાજને દગો દઈને જે સમાજમાં એની ચર્ચા છે, કરોડો રૂપિયા બનાવીને ગરીબીમાંથી સમૃદ્ધિને હારે સમાજને દગો દઈને કોઈ દિવસ કોઈ રાજકીય પક્ષમાં નહીં જાઓ અને કોંગ્રેસમાં જઈને બેઠા એવા દગાખોર સમાજના આગેવાનો ને કોઈ મોઢે સલાહ સોંપતી નથી કે મને ભાજપમાંથી રાજીનામું દેવાનું. વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક. હાર્દિક, જે પ્રકારે ખેડૂતો મુદ્દે હવે બંને પક્ષ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે, પરંતુ ખરેખર ખેડૂતોની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો શું પરિસ્થિતિ છે ખેડૂતોની અને તેમને કેવી રીતે સહાય પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી ખેડૂતો મામલે રાજકારણ રમવામાં આવી રહ્યું છે ગુજરાતમાં. ખાસ કરીને જે નિવેદનબાજી થઈ રહી છે તેનાથી જે સરકારી જે નિયમો છે, જે પાક વીમા જેવી જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે તેના પરથી વિશ્વાસ ઉઠી જાય તેવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે દિલીપ સંઘાણીએ જે નિવેદન કર્યું કે જે ખેડૂતો છે એ કોરા જે ફોર્મ છે તેના ઉપર સહી ન કરી દે, ત્યારે આ ખૂબ મોટું નિવેદન કહી શકાય. કારણ કે જે પાક વીમાની દ્વારા જ ખેડૂત ફરીથી સદ્ધર થઈ શકશે, આગળ આવી શકશે.
શકશે, આગામી સિઝન માટેનું આયોજન કરી શકશે, ત્યારે આ નિવેદન મામલે આપણી સાથે ખેડૂત જોડાયા છે, એમને પૂછીશું. આપ જણાવશો કે જે દિલીપ સંઘાણીએ નિવેદન કર્યું ત્યારબાદ રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે, ત્યાં શું માનો છો આપ કે આ નિવેદન કેટલું વ્યાજબ છે? વસ્તુ સારી છે, દિલીપ સંઘાણીએ કીધું કે કોરા ફોર્મ પર સહી ના કરતા, પણ આ પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનામાં ખેડૂત તો એક અભણ હોય, એમને ખબર હોય નહીં, અને આ પહેલીવાર આટલા મોટા પાયે કામ ચાલી રહ્યું છે વીમાનું, તો જે ફોર્મ કરવા સહી કરી દો તો લોકો સહી કરી જ દે છે એ ખબર પડતી જ નથી. જ્યારે હવે ખેતીને વાવણીની સિઝન ચાલુ થઈ ગઈ છે, લોકો પૈસાની રાહ જોઈ રહ્યા ક્યારે વીમાના પૈસા આવે અને ક્યારે બીજી નવો પાક અમે ઘઉંનું બધું વાવેતર કરી શકીએ એની રાહ જોઈ રહ્યા, જ્યારે આવું નિવેદન આપ્યું. આમ સારી બાબત છે કે ભ્રષ્ટાચાર થાય છે ખોટા કોરા ફોર્મ પર સહી કરવા, પણ ખેડૂત એમાં શું કરી શકે છે? ખેડૂતો બીજા નિર્દોષ હોય, એને ખબર જ ના હોય, સર્વેરા આવ્યા ભાઈ સહી કરી દો તો સહી કરીને ફોર્મ આપી દેતા હોય છે. એટલે આ વિશે તંત્રને સરકારે પગલાં લેવા જરૂરી છે, વીમા કંપની જોડે એમને પગલાં લઈને વાત કરવાની જરૂર છે, એમાં ખેડૂતોને એવું કહેવાની જરૂર નથી, એ તમારે જોવાની જરૂર છે. ચોક્કસથી જે પ્રમાણે ખેડૂતે કીધું કે ખેડૂત આજે ખેતી કરી રહ્યો છે તેનું કારણ એકમાત્ર છે કે ઓછો અભ્યાસ છે, તેના કારણે જ ખેતી કરવી પડે, નહીંતર એ પણ વેપારી બની ચૂક્યો હોત. પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂત જ લૂંટાઈ રહ્યો છે, હું આ દ્રશ્યો બતાવીશ. તે હું કે ખેતરમાં ઊભો છું કે જ્યાં ઘઉંની વાવણી કરી દેવામાં આવી છે, ખાસ કરીને આ જે ખેડૂત છે એ ખેડૂત સહાયની રાહ જોઈને બેઠો છે કે પાવકીમાં જે પ્રકારે નુકસાન થયું મગફળી અને કપાસમાં, તેના જે રૂપિયા આવશે, તેનો જે બિયારણનો જે ખર્ચ છે, હાલ તો ઉધારાએ જે પૈસા છે બાકીના પૈસે બિયારણ લાવી ખેતી તો કરી દીધી છે, પરંતુ આગામી સિઝન જે રવિ સિઝન છે તેના ઉપર સંપૂર્ણ મદાર રાખી રહ્યો છે, કારણ કે જે ખરીફ સિઝન છે એ સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે, ત્યારે પાક વીમાની જે આ રકમ છે તેના દ્વારા જ ખેડૂત પરથી અદ્ધર આવી શકે. ત્યારે દિલીપ સંઘાણીનું આ નિવેદન ખૂબ જ મહત્ત્વનું ધરાવે છે, એ ભલે સત્તાધારી પાર્ટીના સભ્ય હોય, પરંતુ આ જે નિવેદન છે એ ખેડૂતો માટે સારું બની શકે છે. પરંતુ જે પાક વીમો કંપનીઓ જે આપી રહી છે વીમા કંપનીઓ, એ વીમા કંપનીઓ માટે હવે સરકાર દ્વારા જે લાલબત્તી જે સમાન ઊભા થઈ અને કાર્યવાહી કરવાની જરૂર છે, કારણ કે વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને છેતરવામાં આવી રહ્યા છે, જે નોટિસો ફટકારવામાં આવી રહી છે કે તમે આ વીમા માટે જે વ્યાજબી નથી, તમે આ વીમા માટે યોગ્ય નથી, ત્યારે આ પ્રકારની જે નોટિસો ફટકારવામાં આવી રહી છે ત્યાં ખેડૂત પરેશાન થઈ રહ્યો છે. 8,000 થી 10,000 રૂપિયા પ્રીમિયમ ખાતામાંથી કાપી લેવામાં આવી રહ્યું છે, પરેશાન છે, હેરાન થઈ રહ્યા છે, તેમને નુકસાન થયું છે, તેને લઈને સરકારે જે જાહેરાત પેકેજ ની વાત કરી હતી અને જે નવું પેકેજ જાહેર કર્યું હતું તેના થકી પણ ખેડૂતોની સહાય કરવાની વાત કરવામાં આવી છે. પરંતુ અહીં સવાલ વીમા કંપનીઓનો છે, કારણ કે વીમા કંપની ખેડૂતોને છેતરી રહી છે, ત્યારે હવે આ મામલે શું કાર્યવાહી વીમા કંપનીઓ સામે થવી જોઈએ તેને લઈને પણ શું માંગ ઉઠી રહી છે તે પણ આપ ખેડૂતોને પૂછવાનો પ્રયત્ન કરશો? ચોક્કસ હું ખેડૂતને પૂછીશ આ પ્રશ્ન કે એમનું શું કહેવું થાય છે જે પ્રકારે સરકારે સહાય જાહેર કરી કમોસમી માવઠા બાદ, પરંતુ પાક વીમાની બાબતમાં પણ પ્રીમિયમ કાપી લેવામાં આવ્યું છે, આપનું શું કહેવું થાય, કેવા પગલાં ભરાવવા જોઈએ? હા, એના માટે જરૂરી પગલાં ભરાવવા જ જોઈએ, જે પાક વીમા અત્યારે જરૂરી છે ખાસ, અને અત્યારે તો હવે ઘઉંનું વાવેતર થઈ ગયું, જ્યારે હવે એનો ખર્ચો આવશે, બિયારણની જરૂર પડશે, ખાતરની જરૂર પડશે, બરાબર, એ વખતે ખાસ પૈસાની જરૂર પડશે, ત્યારે સરકારે જલ્દી પગલાં લઈને અને એના માટે યોગ્ય વળતર જરૂરથી અને વહેલી તકી આપી દેવું જરૂરી છે, કારણ કે કપાસ અને મગફળીનો પાક તો ઓલરેડી ખરાબ થઈ જ ચૂક્યો છે, એના માટે જરૂર જલ્દી પગલાં લેવા જોઈએ. 2 મહિના પહેલાં પ્રીમિયમ કાપી લેવામાં આવ્યું, જુલાઈ માસમાં પ્રીમિયમ કાપી લેવામાં આવ્યું, ત્યારબાદ હજુ સુધી 1 પણ રૂપિયો કોઈ ખાતામાં આવ્યો નથી. 39,000 ખેડૂતો પાક વીમો લીધો છે અરવલ્લીમાં, આપ શું માનો છો? સાચી વાત છે, પ્રીમિયમ તો પહેલાં જ કાપી લે છે એ લોકો, વળતર આપવામાં ઘણી વાર કરે છે, એમ ક્યારનો ઓહાપોહ થાય છે ભાઈ વળતર આપણે નવી નવી સ્કીમ મૂકે, હજી વધારે વળતર આપવાનું છે, હજી વળતર વધારે વળતર આપવાનું છે, જ્યારે આપણે એવું હોય કે અમે જ્યારે પહેલાં જ પ્રીમિયમ કાપી અમારો હપ્તો કાપી લીધો છે, તો વળતર જલ્દી જેટલું ચૂકવાય એટલું જલ્દી સારું છે, બધા માટે સારું છે. ચોક્કસથી ખેડૂત કહી રહ્યા છે કે જલ્દીથી વળતર ચૂકવવું જોઈએ, કારણ કે વળતર દ્વારા જ ખેડૂત પરથી સદ્ધર થઈ શકશે. કમોસમી માવઠા બાદ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું તેમાં માત્ર 4,000 થી 7,000 સુધીની જે સહાય આપવામાં આવી રહી છે, તેની સામે જો પાક વીમાની જ વાત કરવામાં આવે તો 8,000 થી 9,000 સુધીનું પ્રીમિયમ કાપી લેવામાં આવ્યું છે, ત્યારે પ્રીમિયમની સામે આ જે સહાય છે, ભલે બંને બાબતો અલગ છે, પરંતુ રૂપિયા ખેડૂત પાસેથી લઈ લેવામાં આવ્યા છે અને કપાસ અને મગફળીમાં જે નુકસાન થયું છે તેનું વળતર સરકાર જલ્દીથી ચૂકવે તેવી માંગ છે. બિલકુલ, હાર્દિક આભાર તમામ માહિતી માટે. આગળ વાત કરીએ, સાંસદ પરબત પટેલ લોકસભામાં ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા ભારે નુકસાનને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં પરબત પટેલે સરકારની પાક વીમા યોજનાના વખાણ કર્યા હતા, જ્યારે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવતા ધંધાને લઈને પણ મુદ્દો સંસદમાં રાખ્યો હતો. વીમા કંપનીઓ કો
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત બહુત બડી યોજના હૈ, બહુત બડી અચ્છી યોજના હૈ. કંપનીઓ કી લાપરવાહી કી વજહ સે યે સર્વે મેં બહુ દિક્કત હો રહી હૈ, ઓર કંપનીઓને જો 72 વર્ષ મેં કિસાનો કો ઉનકો જાન દેને કી હોતી હૈ. કંપનીઓ કા જો ટોલ ફ્રી નંબર હૈ યા ઓફિસર કા મોબાઈલ નંબર હૈ વો કોઈ ફોન ઉઠાતા હી નહીં હૈ, તો યે કિસાન ઉનકી રાય કહાં પર રખે. તો મેં આપકે માધ્યમ સે યે ભી કહેના ચાહતા હું કે જે બહોતર 72 વર્ષ હૈ ઉનમે ભી સુધાર કિયા જાય, ઓર જબી સર્વે કરને કે લિયે કોઈ ભી જાય તો ઉસ વક્ત ભી કિસાન ઉનકી રાય વહાં દે, તો ઉનકા ભી સર્વે કરના ચાહીએ. સમાચારમાં આગળ વધીશું, પણ તે પહેલા હાલ સમય છે બ્રેકનો. આગળ વાત કરીએ તો નિત્યાનંદ કેસમાં બંને સાધિકાઓના રિમાન્ડ પૂર્ણ થશે, સાધિકાઓને કોર્ટમાં રજૂ કરાશે. ડિજીલોકરમાંથી મળેલા મોબાઈલની પણ તપાસ હાથ ધરવામાં આવનાર છે, તો પોલીસ તપાસ માટે બેંગાલુરુ જઈ શકે છે. તો અમદાવાદના નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે જ્યાં બે સાધિકાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી, ત્યારબાદ વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી, કોર્ટ કાર્યવાહી પણ ચાલી રહી છે. ત્યારે આજે આ કેસમાં બંને સાધિકાઓના રિમાન્ડ પૂર્ણ થઈ જશે, ત્યારે સાધિકાઓને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવનાર છે. બીજી તરફ જે તપાસ થઈ રહી છે તેમાં ડિજીલોકરમાંથી જે કેટલીક વસ્તુઓ મળી આવી હતી તેમાંથી મોબાઈલ પણ મળી આવ્યા હતા, જેની તપાસ હાથ ધરવામાં આવનાર છે અને પોલીસ વધુ તપાસ માટે બેંગાલુરુ જઈ શકે છે. નિત્યાનંદ આશ્રમ વિવાદ જ્યાં પોલીસને હાથ લાગી છે મહત્વપૂર્ણ કડી. લોકરને તોડતા તેમાંથી 6 ફોન અને 1 લેટર મળી આવ્યો છે. કોના ફોન છે, શું આ જ ફોનથી નિત્યાનંદ સાથે વાત થતી હતી, લેટરમાં કયા રાસ છુપાયેલા છે, ત્યારે તમામ બાબતની તપાસ થઈ રહી છે. ત્યારે આ જ બાબતને જુઓ ખાસ અહેવાલ. આશ્રમમાંથી મળેલું લોકર ખોલશે રાસ, ગેસ ગટરથી તોડાયું ડિજિટલ લોકર, મોબાઈલ અને દસ્તાવેજો મળ્યા. આશ્રમના ખુલી શકે છે અનેક રાસ. નિત્યાનંદની કરતૂતોનો ફૂટશે ભાંડો. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ડીપીએસ કેમ્પસમાં આવેલા નિત્યાનંદ આશ્રમનો વિવાદ યથાવત છે. દિન પ્રતિદિન નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આશ્રમમાંથી ધરપકડ કરાયેલી નિત્યાનંદની બંને સાધિકાઓનું ડિજિટલ લોકર પાસવર્ડથી ન ખુલતા આખરે તેને ગેસ કટરથી તોડી નખાયું છે, જેમાંથી મોબાઈલ, જ્વેલરી, કેટલીક ચિઠ્ઠીઓ સહિતની સામગ્રી મળી છે. વિડીયોગ્રાફી સાથે પંચો બોલાવી કટરની મદદ લઈ અને એ લોકર ખોલતા એમાંથી 6 મોબાઈલ મળેલા છે. એક જીઓનો રાઉટર મળેલું છે અને એક એનું પાવર બેન્ડ મળેલું છે. તેમજ 1196 રૂપિયા, એક સફેદ ધાતુની પાયલની જોડી મળી છે અને એક સોનાની જેવી પીળી ધાતુની એક બુટ્ટી મળેલી છે. સાધિકાના રૂમમાંથી મળેલા આ લોકરથી તપાસને અલગ દિશા મળશે તેવી પોલીસને આશા હતી, પણ એવું કાંઈ મળ્યું નહીં. માત્ર એક ચિઠ્ઠી મળી, જો કે તેમાં પણ કંઈ શંકાસ્પદ મુદ્દા ન મળ્યા. જો કે લોકરમાંથી મળેલા મોબાઈલથી નિત્યાનંદ અને મૂળ વિવાદ સુધી પહોંચવામાં કોઈ મહત્વની કડી મળી શકે છે. જ્યારે એને કટર સાથે અમે તોડેલું ત્યારે પ્રાણપ્રિયાને પણ હાજર રાખેલી, એમને પૂછેલું કે આ મોબાઈલ કેના છે, તો એમને જણાવેલું કે જે અનુયાયીઓ અહીંથી બીજા આશ્રમમાં જાય કે બહાર જાય ત્યારે મને આપતા જ હતા ને હું આ લોકરમાં મૂકતી અને જ્યારે પાછા આવે ત્યારે એને આપતી. તો બીજી તરફ નિત્યાનંદ આશ્રમ અને ડીપીએસ વચ્ચેની સાંઠગાંઠને લઈને પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. આશ્રમ સાથે કોઈ લેવા દેવા ન હોવાનો દાવો કરતા ડીપીએસ સંચાલકોની પોલ ખોલતી એક તસવીર સામે આવી છે. ડીપીએસની સંચાલિકા મંજુલા શ્રોફની સાધ્વી સાથેની આ તસવીર આશ્રમના પરમ શિવોત્સવ કાર્યક્રમની છે. ડીપીએસના જૂઠાણાઓને લઈ શિક્ષણ વિભાગ પણ કાર્યવાહી કરી શકે છે. ડીપીએસના નકલી એનઓસીને લઈને પણ તપાસનો ધમધમાટ તેજ થયો છે. ખુદ જિલ્લા કલેક્ટરે સર્વે નંબરની તપાસના આદેશ આપ્યા છે. તો આશ્રમમાંથી ધરપકડ કરાયેલી બંને સેવિકાઓના રિમાન્ડ પણ સોમવારે પૂર્ણ થશે અને કોર્ટમાં રજૂ કરાશે. જો કે તપાસ બાકી હશે તો વધુ રિમાન્ડ માંગવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટમાં આયુષ્યમાન કાર્ડમાં કૌભાંડ સામે આવતા જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, જ્યાં 6-7 લોકોની અટકાયત કરી લેવાઈ છે. આયોજક સહિત કેટલાક લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે, ત્યારે રૂપિયા આપીને કાર્ડ કાઢવામાં આવતા હતા.
તો રાજકોટમાં આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ સામે આવતા જ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. દરોડા પાડતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. તો ત્યાં હાજર કેટલાક અરજદારોને પણ પૂછવામાં આવ્યું હતું. તેમનું કહેવું હતું કે 700 જેટલા રૂપિયા લઈને તેમને કાર્ડ કાઢી આપવામાં આવતા હતા. દેશવાસીઓ તંદુરસ્ત રહે તે માટે પ્રધાનમંત્રીની યોજના છે આયુષ્યમાન ભારત, જેમાં લોકોને મફતમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે. પરંતુ રાજકોટમાં કેટલાક ભેજા બાજુ આ યોજનામાં પણ પોતાના ખિસ્સા ભરતા નજરે પડ્યા. સ્ટિંગ ઓપરેશનમાં કાર્ડના 700 રૂપિયા ઉઘરાવતા નજરે પડ્યા. આયુષ્યમાન કૌભાંડ ભવ, સરકારી યોજનામાં કટકી, સરકારી યોજનામાં ખાધી મલાઈ. લોકોના સારા સ્વાસ્થ્ય માટે પ્રધાનમંત્રીએ એક યોજના બહાર પાડી છે, જેમાં બીપીએલ ધારકોને 30 રૂપિયાની નજીવી ચાર્જમાં આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે. આ યોજના થકી લોકો બીમારી સામે મફતમાં સારવાર લઈ શકે છે. પરંતુ આ કાર્ડના નામે લોકો મોટી કટકી કરતા નજરે પડ્યા. રાજકોટમાં આરોગ્ય વિભાગ અને કલેક્ટરે લાઈવ રેડ પાડી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ ઝડપી પાડ્યું. મહારાષ્ટ્રનું રાજકીય સંકટ હવે સર્વોચ્ચ અદાલતમાં પહોંચી ગયું છે. સુપ્રીમ કોર્ટમાં આજે શિવસેના, એનસીપી, કોંગ્રેસ જોડાણની અરજી પર સુનાવણી હાથ ધરાશે. જોકે આ પહેલા મોડી રાત્રે અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત યોજાઈ. ફડણવીસના નિવાસસ્થાને મળેલી બેઠકમાં ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહ્યા, જેમાં કોર્ટની સુનાવણી અંગે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આખો મામલો જે છે હવે સુપ્રીમમાં પહોંચ્યો છે. આ મામલે હવે સુપ્રીમમાં સુનાવણી હાથ ધરાનાર છે. આજે સવારે 10:30 કલાકે સુપ્રીમમાં આ બાબતને લઈને સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમે પણ તમામ પક્ષોને જે ખાસ કરીને આદેશ કર્યા હતા અને દસ્તાવેજો રજૂ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. સંસદમાં બે સંઘ પ્રદેશના એકીકરણનું બિલ રજૂ થશે. દમણ દીવ અને દાદરાનગર એક થશે. સંસદમાં એક ખરડો મૂકવામાં આવનારો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તેના પ્રશાસન તરફથી આ બાબતને લઈને કહેવામાં આવ્યું હતું કે આ બિલ જે છે તે રજૂ કરવામાં આવનાર છે, ત્યારે આજે સંસદમાં એકીકરણનું બિલ રજૂ થશે. દમણ દીવ અને દાદરાનગર એક કરવાને લઈને આ અંગે ખાસ વિચાર વિમર્શ થાય અને આ ખરડો પસાર થાય તેવું માનવામાં આવી રહ્યું છે. સંસદમાં એકીકરણનું બિલ રજૂ થવા જનારું છે. દમણ દીવ અને દાદરાનગરને એક કરવાને લઈને આ મામલે રજૂઆત થવા. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. પણ વધુ સમાચાર